સાબરકાંઠા જિલ્લાના ઇન્ટર શહેર ની અંદર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાય, જેમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અને 200 નગરજનો એ વિશ્વ યોગ દિવસ ઉજવ્યો. 21 જૂનના દિવસે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત ઈડર શહેરમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, ત્યારે ઈડર શહેરની અંદર ઈડરિયા ગઢ પર વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો. જ્યારે ઈડરમાં આવેલ સર પ્રતાપ હાઈસ્કૂલમાં મેદાનમાં ઈડર નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો. ઈડર શહેરના સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં ઈડર નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો, ત્યારે વહેલી સવારે પ્રાંત અધિકારી એ.જે. દેસાઈ, ઈડર નગરપાલિકા પ્રમુખ ડૉક્ટર જશવંતકુમારી એસ. વાઘેલા, એલ.બી. દેસાઈ, મુખ્ય અધિકારી સર પ્રતાપ હાઈસ્કૂલના 300થી વધારે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા, તેમજ મેડિકલ ટીમની સાથે તાલુકા હેલ્થ ઓફિસર પણ હાજર રહ્યા. જે.બી. રાવલ, જી.જે. ચૌહાણ, બી.એસ.એન.એલ., વાય.ડી. પરમાર, બી.એસ.એન.એલ. અંસારી, યુ.જી.વી.સી.એલ. શીલાબેન ડી મહેતાની સાથે ઈડર નગરજનો મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પતંજલિના યોગ શિક્ષક પ્રતિકભાઈ સોમાની દ્વારા સંગીતમય વાતાવરણ સાથે યોગ શીખવાડવામાં આવ્યા. તેવી જ રીતે વહીવટીતંત્ર દ્વારા ઈડરિયા ગઢ પર યોગ દિવસ ઉજવવામાં આવ્યો, ત્યારે મામલતદાર એચ.વી. કોદરવી, નાયબ મામલતદાર દરજી ગોવિંદભાઈ નાઈ, ફોરેસ્ટ અધિકારી હરેશ પડિયા, ઈડર નગરજનો અને બાળકોએ યોગ શિબિરમાં ભાગ લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. આવી જ રીતે કુકડિયા ગામના હોમગાર્ડ યુનિટ દ્વારા યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ સામૂહિક યોગ પરેડમાં હોમગાર્ડ યુવકો તેમજ ઓફિસર ઇન્ચાર્જ ડી.જે. પરમાર તેમજ ક્લાર્ક ડી.જી. સુતરિયાએ ભાગ લઈને વિશ્વ યોગ દિવસને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ, ઈડર.